નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં કિસાન દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કિસાનોના હિત માટે તેમજ તેમના પ્રશ્નોના હલ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કિસાન આગેવાનો હાજર રહ્યા હતા. મારું નામ કૌશિક બારોડ છે અને હું કિસાન મોરચા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ યુવા જનજાગૃતિ પાર્ટીનો છું. આજે 23 ડિસેમ્બર છે. આ 23 ડિસેમ્બર એ ચૌધરી ચરણસિંહનો એક જન્મદિવસ છે અને આ જન્મદિવસને કિસાન મોરચાના એટલે ખેડૂતોના એક કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે હું ખાસ એટલો મેસેજ ખેડૂત મિત્રોને આપીશ કે આ સરકાર કે જે કોંગ્રેસ અને ભાજપ છે, જે ખેડૂતો માટે ઇલેક્શનના ટાઈમમાં એટલા બધા દાવાઓ કરે છે, એટલા બધા વાદાઓ કરે છે કે ખરેખર આ આત્મહત્યા ખેડૂતો જે કરે છે એ ખરેખર કાયમની પ્રથા બંધ થઈ જાય, પણ એવું નથી. આજે હું ખેડૂતનો એક દીકરો છું અને ખેડૂતના દીકરા તરીકે હું ચોક્કસ કહીશ કે જો ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત, તો ખેતીના ઉદ્યોગ તરીકે વિકસાવવામાં આવ્યો હોત, તો આજે ગામડાના ખેડૂતો જે શહેરમાં જાય છે અને રોજગારી મેળવવા માટે અને જે ગામો ખાલી થાય છે એ ગામો આજે ખાલી ના થોત. આજે અમે જે આ પાર્ટીના જે કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે બેઠો છું, જો સરકારે રોજગારી અને રોજીરોટી માટે જો વ્યવસ્થા કરી હોત તો આજે પોલિટિકલ પાર્ટીમાં જોડાવાનો કોઈ ઉદ્દેશ ના હોત. પણ આજે આ બધા જે યુવાનોની સામે જે નથી જોયું એના કારણે અત્યારે અમે ખેડૂતોના એક વિકાસ માટે અમારે આગળ આવવું પડે છે અને આગળના સમયમાં જે કિસાનોના જે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હશે તેને સાથ સહકાર આપી અને એમને ખેડૂતોના આ ખેતીના જે ઉદ્યોગ તરીકે વિકસાવશું એવું અમે ચોક્કસ મહેનત કરીશું. સાહેબ, હું ચોક્કસ કહીશ કે જે જે એરિયામાં જે જે જગ્યાએ કંપનીઓ બનાવવામાં આવી છે એ એમના આ સરકારના માણસો છે, બિલ્ડરો જે છે એની સાથે સંકળાયેલા છે અને એક પ્રોગ્રામ આ લોકોનો નક્કી કરેલો હોય છે કે આ એરિયાને ડેવલપ કરવો, તો એમના અગાઉથી એમના માણસો એ રોકાણ એ એરિયા પૂરતું કરે છે અને ત્યાં જમીનો ખેડૂતોને લાલચો આપી આપી અને એ જમીનો ઉઠાવી લે છે અને ત્યાં પોતાના ગોડાઉનો, પોતાના વેરહાઉસો, પોતાના જગ્યાઓના મોટા મોટા ઇન્વેસ્ટો કરી અને એરિયાનો ડેવલપમેન્ટ કરે છે 100%. કારણ કે હવે અમારો પ્રયત્ન તો આજથી એટલે આમ તો ચાલુ થઈ ગયો છે, પણ આજે આ મીડિયા દ્વારા અમે એટલું જણાવવા માગીએ છીએ કે 23 ડિસેમ્બર એટલે આજને કિસાનનો દિવસ છે અને આ કિસાનના દિવસે અમે ગામે ગામ, તાલુકે તાલુકે દરેક કાર્યકર્તાઓ હશે, દરેક પ્રમુખો હશે, એ બીજાના પબ્લિકને મળી, ખેડૂતોને મળી અને એમનો જે પર્સનલી જે હશે કે સમજો કે આજે ખેડૂતનું ઘર કેવી રીતે ચાલે, એક સિઝન પાકે એટલે 8 મહિના કે 12 મહિનાની સિઝન થાય છે. હવે અહીંયા ખાવા તો રોજીરોટી તો દર દિવસે દર મહિને ઇન્કમ જોઈએ, જરૂરી છે, પણ 8 મહિને અને 12 મહિને સિઝન આવે તો એમાંથી એનો કઈ રીતે ગુજરાન ચાલે. આજે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આજે પશુની વાત કરીએ તો એક ભેંસ લેવા જાય કે ગાય લેવા જાય તો એની સાથે 50-70 હજાર રૂપિયાની એક ગાય કે એક ભેંસ આવે છે મેક્સિમમ. તો હવે એ 50 જેને ખાવા માટે પૈસો ન હોય તો એ પશુપાલન કેવી રીતે ખરીદી શકશે અને કેવી રીતે એની રોજગારી ચલાવી શકે? આ હિસાબે ખેડૂતોને પોતાનું ઘર ચલાવવા માટે એકબીજાથી વેજે પૈસા લઈ અને પોતાનું ગુજરાન ચલાવવું પડે, એના કારણે દેવામાં ડૂબતો જાય છે. એટલે આ સરકારે આગળના દિવસોમાં પોતાની એવી કોઈ સ્કીમો બહાર પાડી અને જે પોતાના કાગળોમાં તો લખે છે પણ ખરેખર એ પહોંચતી નથી અને ખરેખર એ પહોંચે એના માટે અમે પોતે એને મજબૂત કરીશું અને એની સાથે લડાઈ લડીશું આગળના દિવસોમાં 100%. જો ખેડૂતોનું લેણું અને દેવું માફ થશે તો એ થવું જોઈએ અને એમને સાથ સહકાર આપીશું. સાહેબ, ચોક્કસ, હું ખેડૂત છું. મારી પોતાની મેં મગફળીનું ઉત્પાદન થયું હતું. આજે ટેકાના ભાવે જે વાત કરી 1000 રૂપિયા અમે ટેકાનો ભાવ આપીશું, બરોબર છે? મેં મારી પોતાની જ મગફળી ભરાવડાવી છે. આજે જે આ જે સરકારે જે માગણી કરી છે કે ભાઈ આકારણી પત્રક લાવવું, 7 બારના ઉતાર લાવવા, તમારે નોંધણી કરાવવાની, આ સમયગાળો કોઈ વહેલા જાગી ગયા વહેલા નોંધણી કરાવી છે, નથી કર્યા એ લોકોનો 500-500 નંબર, 1000મો નંબર, 1200મો નંબર. હવે મગફળી એવી વસ્તુ છે કે જ્યાર સુધી લીલી હોય, જ્યાર સુધી એનો ભાવ હોય ત્યાર સુધી એનું વજન પકડાય. સમય જતાં જતાં મગફળીનો જે ભાવ છે અને જે વજન છે એનું હલકું થતું જાય છે અને ટેકાના ભાવે રાહ જોઈ અને ખેડૂતોએ આ મગફળી માર્કેટમાં ગંજમાં પેઢીમાં ભરાવી પડે છે. આજ મારી મગફળીનો સારી હતી, બધું હતું, છતાં બી 800 રૂપિયાના ભાવે જાય છે. એનું કારણ શું? કે પૂરા ખેડૂતો ટેકાના ભાવે મગફળી નથી ભરાઈ શકતા અને મળતો નથી. 100%.
એમના એક વસ્તુ એ છે કે જે લોકો સારી સારી વસ્તુ લે છે અને એમના જ માણસો એ પોતે સારો માલ લઈ અને પોતાના સાત બાર ઉપર એ મફળીઓ ટેકાના ભાવે 1000-1000 રૂપિયામાં બહાર વેચાણ કરે છે. વળતરમાં અમે વાત કરીએ તો જાહેરાતો એવી કરે છે કે ભાઈ અમે કોઈ કોઈ તાલુકામાં કોઈ કરોડોમાં કર્યું છે કે લાખોમાં કર્યું છે, એક્ઝેક્ટ મને કોઈ આંકડો આઈડિયા નથી, પણ એવું કહે છે કે લમસમમાં તમે સમજો કે આ જિલ્લા છે, બનાસકાંઠો જિલ્લો છે કે મહેસાણા જિલ્લો છે, તો એના ચોક્કસ અમે 2 કરોડ રૂપિયાની સહાયતા કરીએ છીએ દુષ્કાળમાં, કે 5 કરોડની સહાયતા કરીએ છીએ, પણ એ ખાલી વાહિયાત વાતો છે. જ્યાર સુધી પૂરે લેવલ ઉપર જતી જ નથી, એનો તમે તપાસ કરો તો એને જે એમના કાર્યકર્તાઓને એમના માણસો છે એટલા પૂરતી જ સહાયતા પહોંચે છે. બાકી દરેક માણસને પોતે દરેક ખેડૂતને જ્યારે જેના દુષ્કાળ થયો છે એના નથી થતો. કૃષિ વીમા યોજનાની હું વાત કરું તો આજે અમુક તાલુકાઓ જાહેર કર્યા છે, અમુક તાલુકાઓ જાહેર નથી કર્યા, બરાબર છે? જે તાલુકાઓના અમુક હું વાત કરું, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા અને બીજા 4-5 તાલુકા કર્યો છે, આજે એના અમુક સતલાસણા તાલુકા છે એના અમુક ગામોએ આવે છે કે જે દુષ્કાળથી પરિસ્થિતિ છે એમના નુકસાન બી થયું છે. હવે એમાં પહેલાં ડોળ કહે છે મગફળીની અંદર પડે છે, એના કારણે કેટલા ખેડૂતોની મગફળીનું નુકસાન પૂરેપૂરું થયું છે. હવે એવા ખેડૂતોએ શું એમનું એ છે કે એમના નુકસાન ભોગવવાનો વારો, તો એમને બી સહાયતા કરવી જોઈએ ને. 23 ડિસેમ્બર ચૌધરી ચરણસિંહના જન્મદિવસ નિમિત્તે કિસાન દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં પણ કિસાન દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સરકાર ખેડૂતો માટે ઇલેક્શનમાં ખોટા દાવા કરે છે અને તેના કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે તેવી ચર્ચા થઈ હતી. મારું નામ છે રોનકસિંહ ગોયલ, યુવા જનજાગૃતિ પાર્ટીનો નેશનલ પ્રેસિડેન્ટ છું. કિસાન દિવસના નિમિત્તે અમે ભારત દેશના તમામ કિસાનોને શુભેચ્છા પાઠવીએ છીએ, તેમના માટે સારી વ્યવસ્થા થાય. દેશમાં કિસાનો વગર આ દેશની જનતા પણ નથી ચાલી શકવાની કે સરકાર પણ નથી ચાલી શકવાની, એ માટે થઈ આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ કિસાન મોરચાના એમના દ્વારા કિસાનોને એક મેસેજ આપવા માંગીએ છીએ. આયોજના ખાલી પેપર ઉપર થાય છે, મૌખિક થાય છે, કોઈ આયોજના કે યોજના કોઈ કિસાનને મળતી નથી. તમે જોઈ શકો છો હાલ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતો શહેરી તરફ નોકરી કરવા વળી રહ્યા છે કે ખેતી છોડીને, જેથી ખેડૂતોને ન્યાય મળે અને જે પણ યોજનાઓ છે તે ખેડૂતોને પૂરેપૂરી યોજનાઓ મળે, ખાલી મૌખિક કે લેખિત ના થવી જોઈએ, એમની જોડે પહોંચે, દરેકે દરેક ગામમાં પહોંચે અને ખેડૂતોને ઘર સુધી આ યોજનાઓ પહોંચવી જોઈએ એવી અપીલ કરીએ છીએ. ખેડૂતોને જમીન મળવી જોઈએ અને અમારે એ જ કહેવું છે કે આજે ફોરેનની અંદર જમીનો ખેડૂત ખેતી માટે હોય છે, એ ક્યાંય બિલ્ડિંગ બનાવવા માટે નહીં હોતી. જો બિલ્ડિંગ નાની 4 માળની હોય તો 10 માળની બનાવે છે, પણ અહીંયા તો ખેતરોના ખેતરો ઉડી જાય છે અને જમીનો બિલ્ડિંગો નવી બને છે. એટલે ખેતી માટેની જગ્યા છે, ખેતી માટે જ હોવી જોઈએ. કન્સ્ટ્રક્શન માટે જે કન્સ્ટ્રક્શન જૂના છે એને નવા બનાવીને મોટા કરવા જોઈએ. એટલે જે અત્યારે જોઈ શકો છો MOU કરે છે ફોરેનની કંપનીઓને, અહીંયા જમીનો સસ્તા ભાવે, 1-2 રૂપિયાના ભાવે 99 વર્ષના ભાડા પટ્ટે આપી દે છે, તે ના આપવી જોઈએ. ખેડૂતોની જમીન ખેતી માટે જ હોવી જોઈએ. આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેતી માટે જગ્યાઓ હોવી જોઈએ, ફાળવવી જોઈએ. અને આવનારા દિવસોની અંદર ખેડૂતોના કોઈ પણ આંદોલન હશે અમારી પાર્ટી એમને સમર્થન આપશે. અને અમે જનતાને બી અપીલ કરીએ છીએ, તમે જે અન્ન ખાઓ છો એ એમના દ્વારા મળે છે. જનતાના તમામ એ ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, કોઈ પણ હોય, આ ખેડૂતના આંદોલનની અંદર સાથ સહકાર આપવા માટે રોડ પર આવી જજો જ્યારે જરૂર પડે ત્યારે. ખેડૂતને પહેલાં તો આત્મહત્યા કરે છે, એની પાછળ મોટું મોટું રિઝલ્ટ છે કે દેવું, એમના ઘરમાં મેરેજ હોય છે કે ઘરમાં જે લોનો લીધેલી છે ભરી નથી શકતા એના માટે. તો જે હમણાં રાહુલ ગાંધીએ કીધું કે ભાઈ ખેડૂતોને દેવું અમે માફ કરી દઈએ છીએ, પણ મને નથી લાગતું કે આ બધી યોજનાઓ કેટલા વર્ષોથી ચાલતી જ આવે, ખેડૂતોનું દેવું અમે માફ કરીશું, પણ હજુ સુધી થયું નથી. સૌથી મોટી સમસ્યા ખેડૂતોનું દેવું છે, દેવું માફ થયા તો આત્મહત્યા કરવી પડે. સાહેબ, હજુ તો યોજના બહાર પાડી કે થયા છે, પણ હજુ સુધી મને કોઈ એવા ખેડૂતના ઇન્ટરવ્યૂ જોવા નથી મળતા કે ભાઈ મારું દેવું માફ થઈ ગયું. આવા ઇન્ટરવ્યૂ આવા માર્કેટમાં ન્યૂઝ મળશે, ખેડૂતો પોતે સોશિયલ મીડિયામાં કહેશે ભાઈ મારું દેવું માફ થયું, ત્યારે આપણે માનીશું કે ખેડૂતો. હા, પેપર વર્ક માટે જ છે ખાલી, અને મીડિયાને બતાવવા માટે અને આવનારા 2019ના ઇલેક્શનની તૈયારી માટે છે. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.